સુરત શહેરમાં તારીખ 12/3/2023 રવિવારના રોજ અડાજણ ખાતે આવેલ દિલસેરે રેસ્ટોરન્ટમાં ગુજરાત ઇન્ટરનેશનલ સુજોક એસોસિએશન દ્વારા એક ભવ્ય મીટિંગ કરવામાં આવેલ હતી। આ મીટિંગમાં ગુજરાતના આશરે 100 જેટલા તબીબોએ આવીને ભાગ લીધો હતો। સુજોકના રચયિતા પ્રોફેસર પાર્ક જેવુ કોરિયાની 81મી પુણ્યતિથિ હોવાથી આ ભવ્ય મીટિંગ યોજાયેલ હતી। આ મીટિંગનો મુખ્ય હેતુ વિવિધ બીમારીઓ જેવી કે ખભાના સાંધાના વેરિકોઝ વેઇન તેમજ વાંઝિયાપણું વિશે રિસર્ચ સચોટ નિદાન તેમજ સુજોક થેરેપી ચિકિત્સા પ્રસ્તુત કરવામાં આવેલ હતી। આ વિશિષ્ટ ચર્ચામાં સેલ્બી હોસ્પિટલના નિષ્ણાત સ્પેશિયલિસ્ટ ડોક્ટરો પણ જોડાઈને તેમનું જ્ઞાન તથા અનુભવોનો લાભ આપી સહભાગી બન્યા હતા। સુજોક થેરાપી તેમજ મેડિકલ સાયન્સના આવા સંયોજન વડે ગંભીર તથા હઠીલી તકલીફોમાં પણ રોગ નિવારણ સહજ બની શકે છે એવી સમજણ આપવામાં આવી। ડોક્ટરોની આ ભવ્ય મીટિંગના કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટે કરીને કરવામાં આવી। એટલું જ નહીં પણ સુજોકના રચયિતા પ્રોફેસર પાર્કની 81મી પુણ્યતિથિ હોવાથી કેક કટિંગ કરીને આવેલા બધા ડોક્ટરોની સાથે સેલિબ્રેશન કરવામાં આવ્યું। ઇન્ટરનેશનલ સુજોક એસોસિએશન IASA દ્વારા વિશેષ અવસરને યુટ્યુબ ચેનલ સુજોક ગ્લોબલ વડે લાઈવ પ્રસારિત કરવામાં આવ્યું। રશિયા, જર્મની, ઇન્ડોનેશિયા, નાઇજેરિયા, કોરિયા, લંડન જેવા દેશોમાં ઉપસ્થિત સુજોક થેરાપિસ્ટોએ આ કોન્ફરન્સમાં લાઈવ ઓનલાઈન ભાગ લીધો। 879 લોકોએ વર્લ્ડવાઇડ ઓનલાઈન મીટિંગ અટેન્ડ કરી। એટલું જ નહીં પણ આ મીટિંગમાં ગુજરાતભરમાંથી પ્રેક્ટિસ કરતા ડોક્ટરો તો આવેલા હતા, સાથે સાથે આગ્રા, મહારાષ્ટ્ર, અમરાવતી, અન્ય રાજ્યના ડોક્ટરો પણ આવીને આ મીટિંગને અટેન્ડ કરી હતી। પોતાના જ્ઞાનનો લાભ આપતા સેલ્બી હોસ્પિટલના ડોક્ટરો ડોક્ટર મનીષ જૈની, જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડોક્ટર જૈન ગાંધી અને સાથે હિમાની વ્યાસે ગુજરાતના IASA દ્વારા સન્માનિત કરવામાં આવેલ। આ વિશેષ અવસરનું આયોજન કરનાર સુરતની IASA ટીમ જેવા સુજક થેરાપિસ્ટ પવનકુમાર ઝુંઝુનવાલા, ડોક્ટર કુલસુમ વાહિદ કલામ, સુજક થેરાપિસ્ટ નીતિન નારવાડી તથા અન્ય સુરતની ટીમો દ્વારા આ સુયોજિત આયોજન મીટિંગનું કરવામાં આવેલ હતું, જેમને અભિનંદન આપવામાં આવેલ। સુજક થેરાપીનું સંશોધન 1984માં કોરિયાના વૈજ્ઞાનિક પ્રોફેસર પાર્ક જેવું દ્વારા કરવામાં આવેલ। અમુક જ વર્ષમાં આ થેરાપી દુનિયાના 43 દેશોમાં વ્યાપ્ત થઈ ચૂકી છે। ભારતભરમાં આશરે 1000થી વધુ ચિકિત્સકો આ થેરાપીનું અધ્યયન કરી લોકોને વિના દવા વિના કોઈ પણ ઓપરેશને સારવાર આપી રહ્યા છે અને તેનો સરસ ફાયદો મળી રહ્યો છે। આ સરળ તેમજ સહજ ચિકિત્સા પદ્ધતિ સુરતમાં બહોળા પ્રમાણમાં વિકસિત થઈ રહી છે। આશરે 18 જેટલા સેન્ટરો સુરતમાં સુજક થેરાપી વડે સારવાર આપી રહ્યા છે અને રોજ 200-300 લોકો તેની સારવાર લઈ રહ્યા છે। આ ભવ્ય થી અતિ ભવ્ય મીટિંગમાં 3 કેટેગરીમાં ડોક્ટરોને એવોર્ડ આપવામાં આવ્યા। 1. મેક્સિમમ અટેન્ડન્સ એન્ડ એક્ટિવ પાર્ટિસિપેન્ટ ટુ નિધિસિંહ, 2. બેસ્ટ કેસ પાર્ટિસિપેન્ટમાં ડોક્ટર તપન પંડ્યા અને 3. બેસ્ટ લેક્ચરર અને અપલિફ્ટમેન્ટ ઓફ થેરાપિસ્ટમાં ડોક્ટર કુલસુમ વાહિદ કલામને એવોર્ડ આપવામાં આવેલ। ब्यूरो रिपोर्ट, डेली इंडिया, 1 TV, सूरत। मेरा नाम SJT पवन कुमार झुंझुनवाला है, मैं सूरत से हूँ और सुजोक थेरेपी से पिछले 20 सालों से जुड़ा हुआ हूँ। गुजरात के अंदर सुजोक थेरेपी का प्रमोशन करने का जिम्मा मेरा है, जो कि पिछले कई सालों से मैं इसको प्रमोट कर रहा हूँ। सूरत शहर में सुजोक थेरेपी के 17 सेंटर चल रहे हैं और रोज़ाना करीब 250 से 300 मरीजों को इस थेरेपी का लाभ मिलता है और काफ़ी हमको पॉजिटिव रिजल्ट्स उसमें मिल रहे हैं। थैंक यू सर। तमारू नाम? मारू नाम सुजोक थेरेपिस्ट नितिन नरवाणी छे। आजे कयो प्रोग्राम अने क्या विस्तार मां? आजे अमारू सुजोक एक्यूप्रेशर थेरेपी नू आ एन्युअल मीटिंग आयोजित थवामां आवेली हती। ગુજરાત ઇન્ટરનેશનલ સુજોગ એસોસિએશન દ્વારા દર ત્રિમાસિક મીટિંગ આયોજન કરવામાં આવે છે। આમાં જે માર્ચ મહિનાની જે મીટિંગ હોય છે તેને એન્યુઅલ મીટિંગ કાઉન્ટ કરવામાં આવે છે। આ મીટિંગનું સ્પેશિયલ વાત તે હતી કે શેલ્બી હોસ્પિટલ જે મેડિકલનું એક વેલનોન ઇન્સ્ટિટ્યૂટ છે સુરતનું, તે સુજોગ થેરેપી સાથે મર્જ કરી મેડિકલ સાયન્સ તેમજ સુજોગ એક્યુપ્રેશરનું સમન્વય થઈ અને લોકોને વધારે સારી રીતે લાભ કઈ રીતે મળે તેવું અહીંયા મીટિંગમાં એનાલિસિસ થયું। સ્પેશિયલી જે રોગો વિશે રિસર્ચ, ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ પ્રોટોકોલ્સની ચર્ચા થઈ તેમાં
શોલ્ડર રિલેટેડ પ્રોબ્લેમ્સ, વેરિકોઝ વેઇન્સ રિલેટેડ પ્રોબ્લેમ્સ અને વાંજિયાપણું જેટલે ઇન્ફર્ટિલિટી હતી, જેમાં મેડિકલ સાયન્સના આધારે આનું નિદાન થયું અને કઈ રિપોર્ટ્સ આપણે ટેસ્ટ કરીને કઈ રીતે એનાલિસિસ કરવામાં આવે, શું પ્રોબ્લેમ હોય છે એના આધારે અમે સુજોગ થેરપીની કઈ ફોર્મ્યુલા બનાવવાથી ઓછામાં ઓછા સમયમાં લોકોને વિધાઉટ એની મેડિસિન્સ મોટામાં મોટો લાભ મળી શકે તેવો અમારો આ પ્રયાસ હતો, જે ખૂબ જ સફળ પામ્યો છે. કેટલા ડોક્ટરો આજે આવેલા? આજે ગુજરાત વર્ષથી અલગ અલગ શહેરોમાં પ્રેક્ટિસ કરતા 100 જેટલા ડોક્ટરો આમાં પાર્ટિસિપેટ કર્યું. ઇવન ગુજરાતની બહારથી, જેમ કે આગ્રાથી, અમરાવતીથી અને મહારાષ્ટ્રના બીજા સિટીઝમાંથી પણ લોકો અહીંયા આવીને આ મિટિંગ એટેન્ડ કરી. ઇવન ઓનલાઈન આ મિટિંગ ઓનલાઈન પણ યુટ્યુબની ચેનલ સુજોગ ગ્લોબલ, જે ISA ઇન્ટરનેશનલ સુજોગ એસોસિએશન અંડરમાં પ્રવૃત્ત હોય, એના દ્વારા વર્લ્ડવાઇડમાં આ ઓનલાઈન યુટ્યુબ લાઈવમાં હતું, ટેલિકાસ્ટ થતું હતું, જેમાં છેલ્લા આંકડા પ્રમાણે 879 પીપલ ઓલ ઓવર રશિયા, ઇન્ડોનેશિયા, જર્મની, લંડન અને બીજા એવા ઘણા કન્ટ્રીઝથી લોકો 879 પીપલ જે બહારના ઇવન આ મિટિંગમાં જોડાણા હતા. આ એવોર્ડ વિતરણ હતું કે અમારા ગુજરાત ઇન્ટરનેશનલ સુજોગ એસોસિએશનની જે મિટિંગો થાય છે તેમાં જે દર વખતે હાજર રહી એક્ટિવ મેમ્બર તરીકે રોલ પ્લે કરે, બીજું જે બેસ્ટ કેસ પ્રેઝન્ટ કરતું હોય છે દર વખતે, અને ત્રીજું કે સૌથી સારું એજ્યુકેશન વિશેનું જેણે લેક્ચર આપ્યું, આ ત્રણ મુખ્ય જે અમારા પાર્ટિસિપન્ટ છે તે પૈકી 3 લોકોને આનું એવોર્ડ્સ ડિસ્ટ્રીબ્યુટ થયેલા હતા. મેમ આપકા નામ? મેં ડૉક્ટર વિશાખા આશીષ રાઠી, મેં અમરાવતી સે હું, મેં ન્યુરો ફિઝિયોથેરાપિસ્ટ હું, અમરાવતી મેં પિછલે 6 સાલ સે પ્રેક્ટિસ કર રહી હું, એન્ડ મેરા હસબેન્ડ ડૉક્ટર આશીષ રાઠી હૈ, વો નેચરોપેથિસ્ટ હૈ, એન્ડ વો ભી પિછલે 6 સાલ સે અમરાવતી મેં પ્રેક્ટિસ કર રહે હૈ, પર ઉનકી પ્રેક્ટિસ કો વૈસે 12 સાલ હો ગયે, હમ લોગ મહારાષ્ટ્રમાં અકોલા ડિસ્ટ્રિક્ટમાં પહેલે પ્રેક્ટિસ કરતે થે, પિછલે 6 સાલ સે હમ દોનો સુજોગ પ્રેક્ટિસ કર રહે હૈ સ્પેશલી, એન્ડ હમ લોગ યહાં આયે હૈ જીસા સે ઇન્સ્પાયર હોકે, જીસા જો કે ગુજરાત ISA ગુજરાત ઇન્ટરનેશનલ સુજોગ એસોસિએશન કમિટી હૈ, ઉનસે હમ લોગ ઇતના ઇન્સ્પાયર હુએ કે અબ હમ લોગ વિદર્ભ મહારાષ્ટ્રમાં વિદર્ભ ઇન્ટરનેશનલ સુજોગ એસોસિએશન વિસા સ્ટાર્ટ કરને ચાહતે હૈ, તો ઉસી કે ગાઈડન્સ, ઉસી કા સ્ટ્રક્ચર, ઉસી કા પૂરા સબ કુછ પ્લાન સમજને કે લિયે હમ લોગ એક બાર યહાં આયે, તાકિ હમ ઓનલાઈન ના સમજ કે એન્ડ ફોન પે ના કોન્ટેક્ટ કરકે ફિઝિકલી આકે સીમા મેમ, રેશમા મેમ, કુસુમ મેડમ, પવન સર, નીતિન સર, સભી કે ગાઈડન્સ સે સમજ સકે કે કેસે ક્યાં કરના હૈ, કેસે સ્ટાર્ટ કરના હૈ, એન્ડ આકે મુજે બહોત અચ્છા લગા, નો ડાઉટ જીસા 28th મીટ થા ઇસ બાર, પિછલે 8 સાલ સે પ્રેક્ટિસ કર રહા હૈ, તો હમ લોગ ભી યહી સોચ રહે કે હમારા જો ફર્સ્ટ રહે વો ભી કાફી લાઈફ લોંગ ઇનકે જૈસે આગે બઢે, એન્ડ હમે ભી એસે હી બહોત અચ્છા ફીડબેક મિલે હમારે સ્ટેટ સે, તો ઉસકે લિયે હમ લોગ આયે. થેન્ક યુ સો મચ. સર તમારું નામ? હું વિનાયક ચૌહાણ અમદાવાદથી આવું છું. હું બેઝિકલી આઈ એમ અ સાયકોલોજીસ્ટ ઇન અમદાવાદ LG હોસ્પિટલ, અને સ્પેશિયલી આ એક સરસ મજાનો કાર્યક્રમ થયો અને એની અંદર સુજોગ એસોસિએશન ઇન્ટરનેશનલ, અને એની અંદર પણ બહુ સરસ કાર્યક્રમ, અને આ કાર્યક્રમની અંદર વિવિધ પ્રકારના નિષ્ણાતો દ્વારા સુજોગ વિશેની જાણકારી ખૂબ સારી મળી, અને એક નવું મારા પોતાના જીવનમાં પણ એક નવા સુજોગના થેરાપી વિશેનું એક સરસ મજાનો અભિપ્રાય જોવા મળ્યો, સારો એક વ્યૂ જોવા મળ્યો, અને વિવિધ પ્રકારના નિષ્ણાતો સાથેની સંવાદ અને પરિચર્ચા દ્વારા બધું ઘણું બધું જાણવા મળ્યું, અને એના કારણે આજે હું એક નવું શીખી નહીં જઈ શકું. હું 1 વર્ષથી આ વિષયના અંદર રસ ધરાવું છું, અને મને ઈચ્છા છે કે વધુને વધુ સારું જાણી શકાય અને આવો સરસ મજાનો કાર્યક્રમ વધુને વધુ થાય અને અમારા જેવા નવા પ્રકારના નિષ્ણાતો તૈયાર થાય એવી શુભેચ્છા. વિનાયક ચૌહાણ. ડૉક્ટર કુલસુમ વૈદ કલામ, કેર ફિઝિયોથેરાપી ક્લિનિક, સુજોગ સેન્ટર એન્ડ ફિટનેસ સેન્ટર, ન્યૂ રામદેર રોડ. આજ અમારા જો મિટિંગ યહાં પે હુઆ હૈ દિલસેરે હોટલ કે અંદર, સ્પોન્સર બાય સેલ્બી હોસ્પિટલ, રાઈટ? ઓર વહાં કે લોકોને હમકો ઇતના પ્રોત્સાહિત કિયા હૈ કે તાકી હમ લોગો કો બતા સકે કે એક અલ્ટરનેટિવ થેરેપી ઓર એક મેડિકલ થેરેપી કેસે દોનો સાથ મે મિલ કે પેશન્ટ કો અચ્છે સે ટ્રીટ કર સકતા હૈ, ના કે ઉસકો ગલત રસ્તે પે દોરાયા જા સકતા હૈ, રાઈટ? ઓર દૂસરા એક ચીજ મેં બતાના ચાહતી હું કે આજ કી મિટિંગ કા અજન્ડા યહી થા કે હમકો લોકોને એસા બોલા હૈ કે સુજોગ ક્યા કરતા હૈ, સુજોગ કુછ નહીં કરતા હૈ, પણ મેં બતા સકતી હું કે મેરા ન્યૂ રાંદેર રોડ ઉપર ક્લિનિક હૈ, મેં ફિઝિયોથેરાપી કે સાથ સુજોગ થેરાપી કો સાથ મેં કરકે મેં પેશન્ટ કો ટ્રીટ કરતી હું ઓર ઉનકો સર્જરીઝ વગેરા સે જીતના હો સકતા હૈ ઉતના મેં અવોઇડ કરવાતી હું.
राइट, और वो अपनी लाइफस्टाइल अच्छी रीत से जी सकते हैं, राइट। और इसका एजेंडा यही था कि ये हर घर घर के अंदर और हर फील्ड के अंदर सुजोग का नाम हो, जो हमारे लेट प्रोफेसर पार्क जेहू का सपना था। इस प्रोग्राम के जरिए आप क्या कहना चाहेंगे? मैं इस प्रोग्राम के जरिए यही कहना चाहती हूँ कि अल्टरनेटिव थेरेपी और मेडिकल थेरेपी दोनों अपनी अपनी जगह पे सही है, दोनों को दोनों को एक साथ मिलकर अगर काम करें तो रिजल्ट बहुत ही अच्छा मिलने वाला है। मैं SGT सीमा दमानी हूँ, मैं अहमदाबाद से हूँ और स्माइल एंड श्राइन नाम से क्लिनिक चलाती हूँ। एंड आज का जो हमारा प्रोग्राम था गीसा मीट, ये 28th मीटिंग थी और इसके ज़रिए हम पूरे गुजरात प्रांत के लोगों को सुजोग के बारे में और हायर एजुकेशन देते हैं, उनका अपग्रेडेशन करते हैं। एंड पीपल लोग बहुत ज़्यादा खुश है इससे। और आज के मीटिंग में हमारा नॉट ओनली गुजरात बट बाहर से भी लोग आए हैं, गुजरात के बाहर से भी लोग आए हैं और ये मीटिंग इंटरनेशनली रिले हुआ है एंड 700 से ऊपर पार्टिसिपेंट्स ने ऑल ओवर द वर्ल्ड इसको देखा है। तो इस माध्यम के द्वारा मैं यही बोलना चाहूँगी कि हमारा जो ध्येय है कि सुजोग को घर घर तक पहुँचाना, वो हम पूरा कर सकें। थैंक यू।